हेलो डियर स्टूडेंट्स, આપણે લાસ્ટ લેક્ચર ની અંદર પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન ના અતિશોષણ અને અતિશોષણ ની ક્રિયા વિશે ની માહિતી મેળવી હતી અને નામુક છે આપણે પોઈન્ટ ક્લિયર કર્યા હતા। સૌપ્રથમ છે આપણે પહેલા એનું રિવાઇઝ કરી લઈએ અને પછી છે આગળ વધે। તો એની અંદર છે સૌપ્રથમ પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન ના અતિશોષણ છે એ કોને કહેવામાં આવે છે। તો અતિશોષણ આપણે જોઈએ તો તમને ખ્યાલ જ હશે અતિશોષણ અવશોષણ છે એ કોને કહેવામાં આવે છે। પણ આપણે શરૂઆતમાં છે રિવાઇઝ કરી લઈએ। અતિશોષણ છે આપણે સામાન્ય રીતે જોઈએ તો ફક્ત ઘન પદાર્થની સપાટી પર જ અણુઓ, ઘન પદાર્થ છે એની સપાટી પર જ અણુઓ આકર્ષાઈને ગોઠવાય, ફક્ત ને ફક્ત સપાટી પર જ અણુઓ આકર્ષાઈને ગોઠવાય તો એને શું કહેવામાં આવે છે, અતિશોષણ। બરાબર। ત્યારબાદ આપણે વાત કરીએ તો આ જે વાયુમય અણુઓ છે આકર્ષાઈને સપાટી પર ગોઠવાય છે, સપાટી મારફતે છે એની જથ્થામાં દાખલ થતા નથી। બરાબર। ત્યારબાદ આપણે જોઈએ કે અવશોષણ છે એ કોને કહેવામાં આવે છે। અતિશોષણમાં શું આપણે જોયું કે ફક્ત ને ફક્ત સપાટી પર જ અણુ આકર્ષાઈને ગોઠવાય છે। જ્યારે આપણે અવશોષણની વાત કરીએ તો અવશોષણમાં છે સમગ્ર જથ્થામાં એક સરખી રીતે ગોઠવાય છે। બરાબર। તો એને શું કહેવામાં આવશે, અવશોષણ। ત્યારબાદ આપણે જોઈએ કે શોષણ, શોષણ કોને કહેવામાં આવે છે। અતિશોષણ અને અવશોષણ બંને જોવા મળશે તો એને શું કહેવામાં આવશે, શોષણ। તો આપણે જોઈએ કે અતિશોષણમાં શું થાય છે, અણુ આકર્ષાઈને ફક્ત ને ફક્ત સપાટી પર જ ગોઠવાય છે। બરાબર। તો અતિશોષણ અને અવશોષણ ની અંદર શું થાય છે કે સમગ્ર જથ્થામાં એક સરખી રીતે ફેલાય તો એને શું કહેવામાં આવશે, અવશોષણ। તો અહીંયા શોષણ અંદર આપણે જોઈએ તો શું થશે કે સપાટી પર અણુ ગોઠવાય છે અને જથ્થામાં પણ અણુઓ ગોઠવાય છે। જ્યારે આપણે અતિશોષણનું ઉદાહરણ લઈએ તો ધારો કે માર્કર છે એની ઉપર ડસ્ટ લાગ્યો હોય, બરાબર, તો શું થશે, ફક્ત ને ફક્ત સપાટી પર જ ધૂળ લાગ્યું હોય છે તો એ જેનું ઉદાહરણ છે અતિશોષણનું। જ્યારે આપણે અવશોષણની વાત કરીએ તો અવશોષણમાં છે શું જોવા મળશે, તો અવશોષણની અંદર જે આપણે જોઈએ તો પંચ, આપણે મેં તમને વાત કરી તો કોઈને પાણીમાં ડૂબાડે તો શું થશે કે પાણીના અણુઓ છે આખા પંચમાં જઈ આવી જશે। ત્યારબાદ છે આપણે શોષણની વાત કરીએ તો શોષણનું ઉદાહરણ છે આપણે જોઈએ એટલે કે એની અંદર અતિશોષણ અને અવશોષણ બંને શું જોવા મળે છે, સાથે પણ થતું જોવા મળે છે। ત્યારબાદ આપણે શોષણની અંદર ઉદાહરણ લઈએ તો શોષણની ઉદાહરણમાં જોઈએ તો કોઈ આપણે ચોકનો ટુકડો છે એને કોઈ શાહીમાં આપણે ડૂબાડી દઈએ તો શું થશે કે બહારની તરફ છે એના રંગક દ્રવ્યો છે જમા થઈ ગયા છે। જ્યારે આપણે ચોકના ટુકડાને તોડીએ તો અમુક કુંડી સુધી પણ શું થશે કે ચોકના ટુકડો છે એની અંદર શાહી રંગ છે જોવા મળશે। જ્યારે આપણે સાવ અંદર આપણે જ્યારે એને ટુકડો કરીએ તો સાવ અંદરની બાજુએ પાછો આપણને સફેદ પણ જોવા મળશે, એટલે કે અતિશોષણ અને અવશોષણ। બરાબર। એટલે કે શોષણની ક્રિયા એક સાથે પણ જોવા મળે છે। ત્યારબાદ આપણે વાત કરીએ કે એની અંદર અવશોષણ, અતિશોષણમાં શું થાય છે તો અતિશોષણમાં છે વાયુમય કણો છે સપાટી પર ગોઠવાય છે, એટલે કે કણોને શું થશે, અણુઓને શું, એકઠા કરવાનું કાર્ય કરશે। જ્યારે આપણે વાત કરીએ કે શોષણની અંદર અવશોષણની અંદર તો અવશોષણમાં એકઠા થયેલા અણુઓને અવશોષણમાં એકઠા થયેલા અણુઓને દૂર કરવાનું કાર્ય કરશે, એટલે કે અતિશોષણનું વિરોધી શું થશે, અવશોષણ। ત્યારબાદ આપણે વાત કરીએ કે અતિશોષક અને અતિશોષિત આટલા પોઈન્ટ છે તમારે ક્લિયર હોવા જોઈએ। બરાબર। સ્ટાર્ટિંગમાં તમે આ યુનિટ એવું છે કે વ્યવસ્થિત રીતે તમે સમજી લો, બરાબર, તો લાંબા સમય સુધી છે તમે યાદ રાખી શકો। અતિશોષક છે આપણે જોઈએ તો અતિશોષણમાં છે અતિશોષક જોઈએ તો આ જે વાયુમય કણો છે જે સપાટી પર ગોઠવાય છે, બરાબર, કોણ ગોઠવાય છે, જે સપાટી પર જે પદાર્થ ગોઠવાય છે તો આને શું કહેવામાં આવશે, પદાર્થને અતિશોષિત, અતિશોષિત છે કહેવામાં આવે છે। ત્યારબાદ આપણે વાત કરીએ કે અતિશોષિત અને અતિશોષક કોને કહેવામાં આવે છે, તો જેનું અતિશોષણ કરે વાયુમય કણોનું અતિશોષણ કરે છે એટલે સપાટી ઉપર ગોઠવે છે તો એને શું કહેવામાં આવશે, અતિશોષક।
અધિશોષણ કરે એટલે કે વાયુમય કણોનું શું કરશે અધિશોષણ તો એને શું કહેવામાં આવશે અધિશોષક બરાબર આપણે એની અંદર સૌપ્રથમ તો અધિશોષણમાં સપાટી પર અણુઓ ગોઠવાય છે પછી અવશોષણમાં સમગ્ર જથ્થામાં એકસરખી રીતે ગોઠવાય છે શોષણમાં તો એની અંદર શું થશે અધિશોષણ અને અવશોષણ બંને જોવા મળશે એટલે કે શોષણની અંદર ઉદાહરણ પણ આપણે જોઈ લીધા અધિશોષક તો જેનું અધિશોષણ કરે એટલે કે અધિશોષિત વાયુનું અધિશોષણ કરે તો તેને શું કહેવામાં આવશે અધિશોષક અને અધિશોષિત તો જે સપાટી પર ગોઠવાય છે તો એને શું કહેવામાં આવશે અધિશોષિત ત્યારબાદ આપણે વાત કરીએ કે અવશોષણ શું કરે છે એકઠા થયેલા અણુઓને શું થશે એક સપાટી પર એકઠા થયેલા અણુઓને દૂર કરવાનું કાર્ય કરશે બરાબર ત્યારબાદ આપણે વાત કરીએ એની અંદર અધિશોષણની ક્રિયામાં છે આપણે કેટલાક ઉદાહરણ જોયા હતા એની અંદર ઉદાહરણ છે આપણે જોઈએ સૌપ્રથમ ફટાફટ કે આ તમારે કઈ લખવાની જરૂર નથી આપણે આગળ લખાવી દીધેલું છે આપણે જોઈએ તો બંધ પાત્રમાં ચાર કોલ આપણે રાખેલો છે બરાબર એની અંદર છે આપણે વાયુઓ જોઈએ તો એની અંદર છે NH3 કાર્બન મોનોક્સાઇડ SO2 ક્લોરીન બરાબર છે વાયુ છે ઈ ચાકોની સપાટી પર શું થશે અધિશોષિત એટલે કે એની ઉપર શું થશે બરાબર ચોટી જશે વાયુ NH3 S કાર્બન મોનોક્સાઇડ પછી SO2 ક્લોરીન બરાબર સલ્ફર ડાયોક્સાઇડ વગેરે વાયુ છે ચાકોલ પર અધિશોષિત થશે અને ત્યારબાદ જોઈએ તો વાયુ લેવામાં આવે ઈ બંધ પાત્રમાં છે દબાણ ઘટશે દબાણ ઘટશે અને ફૂકો કરેલ ચારકોલ હોય બરાબર એનું અધિશોષણ છે ઈ વધારે થશે ધારો કે છે અહીંયા હાઇડ્રોજન આપણે અહીંયા H2 વાયુ લઈએ તો એનું પ્લેટિનમ પર છે અધિશોષણ છે ઈ વધારે થશે બરાબર ત્યારબાદ આપણે બીજું જોઈએ તો આનો ઉપયોગ ક્યાં થાય છે બંધ પાત્રમાં ચારકોલ ધરાવે છે વાયુનું છે ઈ અધિશોષણ થશે ચારકોલ ઉપર તો ગેસ માસ તરીકે બરાબર આગળ આપણે કીધું હતું ત્યારબાદ આપણે બીજો પોઈન્ટ લઈએ તો બીજા પોઈન્ટમાં છે પાણી પ્લસ સિલિકા જેલ તો પાણીની બાષ્પ છે સિલિકા જેલ પર શું થશે અધિશોષિત અને પાણીના અણુઓને દૂર થશે અને આપણે ક્યાં ઉપયોગ થાય છે લેબોરેટરીમાં ત્યારબાદ આપણે ત્રીજું જોયું કે ખાંડનું શુદ્ધિકરણ તો વારંવાર આપણે રો મટીરીયલ હોય ખાંડનું એ કેવા કલરનું હોય યલો કલરનું બરાબર તો એને રંગહીન કરવા માટે તો શું થશે કે ખાંડને છે વારંવાર પ્રાણીજ કોલસા ઉપર છે પસાર કરવામાં આવે જેથી એના ચારકોલ ઉપર શું થશે કે ખાંડ છે એના રંગક દ્રવ્યો છે એ જમા થઈ જશે અને ખાંડ છે એનું શું થશે શુદ્ધિકરણ એટલે કે રંગહીન થઈ જશે ત્યારબાદ આપણે વાત કરીએ કે મિથિલિન બ્લુના દ્રાવણમાં પ્રાણીજ કોલસો પસાર કરતા અને બરાબર દ્રાવણને હલાવવામાં આવે તો દ્રાવણ કેવું થશે રંગહીન બરાબર રંગહીન થશે આપણે છે આટલા ઉદાહરણ જોઈ ગયા હતા હવે આપણે શરૂઆત કરવાની છે અધિશોષણ અને અવશોષણ વચ્ચેનો તફાવત તો આપણે સૌપ્રથમ જોઈ લઈએ અધિશોષણ અને અવશોષણ વચ્ચેનો શું તફાવત છે અધિશોષણ અવશોષણ આગળના લેક્ચર પ્રમાણે આપણે જોઈએ તો અધિશોષણ છે કોને કહેવામાં આવે છે ફક્ત ને ફક્ત સપાટી પર જ અણુ આકર્ષાઈને ગોઠવાય છે તો એને શું કહેવામાં આવશે અધિશોષણ બરાબર શા માટે અધિશોષણ થશે કારણ કે સપાટી પરના જે અણુઓ છે એ શું હશે અસંતુલિત બરાબર એટલે કે બહારના અસંતુલિત હશે એની ઉપરની બાજુ અહીંયા જોઈએ તો નીચેની બાજુ જે બળ લાગશે તો ઉપરની બાજુ કોઈ પણ પ્રકારનું બળ લાગતું નથી બરાબર તો શું થશે કે બળ લાગતું નથી એટલા માટે વાયુમય કણો છે એને શું થશે આકર્ષશે બરાબર અને સપાટી ઉપર ગોઠવાશે જ્યારે અંદર આપણે જોઈએ તો જથ્થામાં જે કણ રહેલું છે એ સંતુલિત છે બધી બાજુ છે એના અણુ પરમાણુ વડે છે એ ઘેરાયેલું છે તો સમજાય છે અધિશોષણમાં પહેલો પોઈન્ટ આપણે લખીએ તો ફક્ત સપાટી પર જ અણુઓ ગોઠવાય છે
જ્યારે અવશોષણમાં શું થશે કે સમગ્ર જથ્થામાં એક સરખી રીતે ગોઠવાયેલા હોય છે ત્યારબાદ આપણે જોઈએ કે સપાટી મારફતે અંદર દાખલ થતા નથી શું થાય છે અહીંયા ફક્ત સપાટી પર જ અણુઓ શું થશે ગોઠવાય છે અને સપાટી મારફતે જથ્થામાં દાખલ થતા નથી બીજો પોઈન્ટ આપણે જોઈએ તો પાણી પ્લસ ત્યાંથી દૂર કરશે એટલે કે પાણીને ચીપકાવીને પાણીના અણુઓને સપાટી પરથી દૂર કરે અને સિલિકા જેલ સાથે ચોંટી બરાબર ઉદાહરણ જોવાનું પછી આપણે અવશોષણનું ઉદાહરણ લઈએ તો એની અંદર અવશોષણનું ઉદાહરણ આપણે જોવાનું છે કે પાણી પ્લસ નિર્જળ CaCl2 એટલે કે એક પણ અણુ છે પાણીનો નથી નિર્જળ CaCl2 તો શું થશે કે CaCl જે કેલ્શિયમ ક્લોરાઇડ છે નિર્જળ એની અંદર પાણી આપણે જોઈએ તો એની સાથે આપણે પ્રક્રિયા થશે તો શું થશે કે એની અંદર પાણીના અણુઓ છે આવી જશે એટલે શું થશે કે કેલ્શિયમ ક્લોરાઇડ 6H2O બરાબર પાણીના અણુઓ છે આવી જશે ત્યારબાદ આપણે એની અંદર જોઈએ કે અધિશોષણની સાંદ્રતા કે અહીંયા આપણે જોઈએ તો અધિશોષણ થાય છે તો ક્યાં અધિશોષણ થાય છે તો ફક્ત ને ફક્ત છે સપાટી પર થાય છે સપાટી પર થાય તો એની સાંદ્રતા ક્યાં વધશે તો ફક્ત સપાટી પર થાય એટલે એની સાંદ્રતા ક્યાં વધશે ફક્ત સપાટી પર વધે સાંદ્રતા ક્યાં વધશે ફક્ત ને ફક્ત સપાટી પર જ વધે છે અહીંયા આપણે ત્રીજું ઉદાહરણ લઈએ તો એની અંદર આપણે જોઈએ તો અહીંયા આપણે જોઈએ તો અણુઓ ક્યાં થાય છે સમગ્ર જથ્થામાં ફેલાયેલા હોય એટલે એની સાંદ્રતા શું થશે વધશે બરાબર પણ ક્યાં સમગ્ર જથ્થામાં એની સાંદ્રતા છે વધશે જ્યારે આ છે ફક્ત ને ફક્ત સપાટી ઉપર જ હતી હવે આપણે જોયું અતિશોષણ અને અવશોષણના આ ત્રણે મુદ્દા જોયા આ છે ઘણીવાર જીએસઈબી માં છે પૂછાઈ પણ શકે છે બરાબર બે માર્ક્સ માં અતિશોષણ અને અવશોષણ છે બંને એક સાથે પણ થઈ શકે છે મેં આગળ કીધું તમને ચોકના ટુકડાને શાહીમાં ડૂબાડવામાં આવે તો સૌપ્રથમ આપણે રંગક દ્રવ્યો શું થશે સપાટી ઉપર છે લાગી જશે ત્યારબાદ આપણે વાત કરીએ એની અંદર કે સપાટી જ્યારે ચોકના ટુકડાની અંદર આપણે તોડતા તો શું થશે અંદર ઊંડે સુધી છે શું થશે કે એના રંગક દ્રવ્યો છે જમા થઈ જશે એટલે ત્યાં શું જોવા મળ્યું આપણને અવશોષણ ત્યારબાદ છે આપણે વધારે એને ચોકનો ટુકડો તોડે તો સાવ અંદરની બાજુ છે બરાબર તો ત્યાં શું થશે આપણને વ્હાઇટ પણ જોવા મળશે એટલે કે રંગક દ્રવ્યો ત્યાં સુધી જમા થયેલા છે નહીં એટલા માટે અતિશોષણ અને અવશોષણ બંને સાથે પણ જોવા મળે છે બરાબર અહીંયા છે મેં તમને બોર્ડ પર કરેલું છે આ તમારે લખવાનું છે જોઈએ તો ફક્ત ને ફક્ત સપાટી પર જ સંકેન્દ્રિત થાય છે અધિશોષણના જથ્થામાં સપાટી મારફતે દાખલ થતા નથી એટલે કે અહીંયા જથ્થામાં જે આવતા નથી ત્યારબાદ આપણે ઉદાહરણ જોયેલું કે H2O+ એટલે કે પાણીની બાષ્પ સિલિકા જેલ પર અધિશોષિત થશે બરાબર અને સપાટી ઉપર ચીપકાવીને પાણીને દૂર કરે ત્યારબાદ આપણે જોઈએ તો આની અંદર H2O+ નિર્જળ CaCl2 એની અંદર શું થશે બહારના અણુઓને પોતાની તરફથી આકર્ષીને અંદરની તરફ લઈ જશે બરાબર ત્યારબાદ આપણે વાત કરીએ કે અધિશોષણની સાંદ્રતા છે ફક્ત ને ફક્ત સપાટી પર જ વધે છે બરાબર ત્યારબાદ આપણે જોઈએ કે અધિશોષણનો દર સમય સાથે છે ઘટે છે કારણ કે શું થશે કે એની સપાટી પર બરાબર એની સપાટી પૂરી થઈ જશે તો એનું અધિશોષણ છે પેલા જેટલું થશે નહીં એટલે કે અધિશોષણનો દર સમય સાથે છે ઘટે છે આપણે આગળ એ પણ જોવાનું છે કે અધિશોષણના પ્રકારમાં ભૌતિક અધિશોષણ અને રાસાયણિક અધિશોષણ
જ્યારે આપણે જોઈએ તો અહીંયા શું થશે અવશોષણમાં ઘન પદાર્થના સમગ્ર જથ્થામાં છે એની સાંદ્રતા કેવી છે એ સરખી ત્યારબાદ ઉદાહરણ જોઈએ કે જ્યારે ચાકના ટુકડાને શાહીમાં ડૂબાડવામાં આવે ત્યારે શું થશે શાહીનો રંગ છે એ જાળવી રાખશે જ્યારે રંગીન પદાર્થ છે અતિશોષણના કારણે હોય છે એટલે કે ચોકનો ટુકડો છે એનો રંગ આપણને જોવા મળશે તો શેના લીધે હોય છે અતિશોષણના કારણે જ્યારે આપણે જોઈએ કે દ્રાવકના દ્રાવક ચાકના ટુકડાની અંદર ઊંડે સુધી અવશોષણના લીધે પ્રસરે છે જ્યારે ચાકના ટુકડાને તોડતા જણાય છે કે અંદરની બાજુએ સફેદ છે એટલા માટે આપણને જોવા મળે છે શું કે અધિશોષણ અને અવશોષણની ઘટના એક સાથે પણ થઈ શકે છે ત્યારબાદ આપણે જોવાનું છે કે અધિશોષણની ક્રિયાવિધિ અધિશોષણ એટલે કે મિકેનિઝમ ઓફ ધ એડસોર્પ્શન બરાબર તો સૌપ્રથમ આપણે જોઈ લઈએ સપાટી પરના કણો છે સંતુલિત હોતા નથી અહીંયા જોઈએ તો અહીંયા બધી બાજુ છે આપણને સરખું બળ જોવા મળશે નહીં કારણ કે અંદરની બાજુ જોઈએ તો બળ લાગે છે જ્યારે બહારની બાજુ છે કોઈ બળ નથી બરાબર તો શું થશે કે આ છે કણો છે કેવા છે અસંતુલિત એટલે કે બહારના જે અણુઓ છે એને શું કરશે પોતાના ઉપર છે એ એટ્રેક કરશે એટલે કે શું થશે સંતુલિત થવાનો પ્રયત્ન છે એ કરશે જ્યારે બરાબર તો એનો ફર્સ્ટ પોઈન્ટ શું છે એની ક્રિયાવિધિમાં કે સપાટી પરના કણો કેવા હશે સપાટી પરના કણો પેલું કે સપાટી પરના કણો કેવા હશે અસંતુલિત બરાબર એકવાર છે તમે વ્યવસ્થિત રીતે તમારી રીતે તમે લખશો તો પણ ચાલશે પણ સમજી લેવાનું બરાબર એક પણ પોઈન્ટ છે તમને ભૂલાતા નથી બરાબર વારંવાર વારાફરતી છે બધા લઈ લેવાના છે સપાટી પરના કણો કેવા હોય છે અસંતુલિત બરાબર સરખા અણુ કે પરમાણુ વડે ઘેરાયેલા નથી જ્યારે આપણે બીજા પોઈન્ટ ની અંદર વાત કરીએ જ્યારે જથ્થામાં રહેલા કણો છે તો શું થશે તો અહીંયા જોઈએ તો આપણે નીચે જેટલું બળ લાગે છે એટલું બળ ક્યાં લાગે છે ઉપર એટલે કે આપણે જોઈએ તો જે આ બાજુ બળ લાગે છે તે જ અહીંયા શું લાગે છે પહેલી બાજુ પણ એટલું બળ લાગે છે એટલે કે એનું નેટ બળ કેવું થાય છે ઝીરો એટલે કે કોઈને પોતાની પોતાની તરફ છે એટ્રેક્ટ કરશે નહીં બરાબર તો આપણે શું અંદર જોવાનું છે એની અંદર જથ્થામાં રહેલા કણો સંતુલિત સરખા અણુ પરમાણુ વડે ઘેરાયેલા એટલે નેટવર્ક કેવું થશે ઝીરો જ્યારે આ છે એની અંદર સરખા અણુ પરમાણુ વડે ઘેરાયેલા નથી બરાબર ત્યારબાદ આપણે છે એની અંદર વાત કરીએ કે ત્રીજા પોઈન્ટ ની અંદર તો અંદર શું થશે કે અતિશોષણની સપાટી પર આવડો એટલે શું થશે કે અહીંયા છે એનું નેટવર્ક છે એ ઝીરો થતું નથી તો બહારના અણુને શું કરશે આકર્ષણ થશે બરાબર આકર્ષણ આકર્ષશે તો ત્રીજું જોઈએ કે સપાટી પરના કણો બહારના અણુને આકર્ષણ બળ લગાડશે પછી
પછી આપણે ચોથો પોઈન્ટ જોઈએ તો અંદર શું થશે કે ધારો કે આ છે સપાટી પર છે આ બધા સપાટી પર આ કણો છે તો કોઈ વાયુમય કણો છે એટ્રેક્ટ થઈને શું થશે અહીંયા બંધ છે એ બનાવશે જ્યારે બંધ બનાવે છે પછી બંધ તૂટે આ બંધ છે એ તૂટશે ત્યારે શું થશે એનર્જી મુક્ત થશે એનર્જી મુક્ત થશે બરાબર તો શું થશે એનર્જી મુક્ત થશે એટલે કે પ્રક્રિયા કેવી થશે ઉષ્મા શેપક પ્રક્રિયા થશે પ્રક્રિયા છે ઉષ્મા શેપક થશે ઉષ્મા શેપક પ્રક્રિયા છે તો ઉષ્મા શેપક પ્રક્રિયામાં તમે આગળ જોયું હશે કે એની અંદર એન્થાલ્પી કેવી થશે ઋણ ઉષ્મા શેપક પ્રક્રિયા માટે એન્થાલ્પી તમને ઋણ થતી છે એ જોવા મળશે બરાબર ત્યારબાદ આપણે વાત કરીએ કે અંદર વાયુમય કણો અતિ સૂક્ષ્મ શું થશે કે વાયુમય કણો છે એ છૂટા છવાયેલા આપણને જોવા મળશે બરાબર અલગ અલગ હશે તો એ શું થશે એની અંદર સપાટી પર આવશે સપાટી પર આવશે એટલે કે અસ્ત વ્યસ્ત અણુઓ છે શું થશે વ્યવસ્થિત રીતે છે એ ગોઠવાયેલા હશે તો હવે આપણે જોઈએ તો એન્ટ્રોપી તો એન્ટ્રોપી છે એ કોને કહેવામાં આવે તો અવ્યવસ્થાનું માપદંડ એન્ટ્રોપી અવ્યવસ્થાનું માપદંડ તો શું થશે એન્ટ્રોપી આપણે જોઈએ તો અસ્ત વ્યસ્ત અણુઓ છે એ શું થશે અહીંયા સપાટી ઉપર ગોઠવા છે એટલે કે વ્યવસ્થિત રીતે ગોઠવા છે તો એન્ટ્રોપી શું થશે ઘટશે બરાબર તો હવે જોઈએ તો એન્ટ્રોપી છે આપણને શું જોવા મળશે ઘટશે એટલે કે ઋણ જોવા મળશે હવે આપણે જોઈએ તો ગિબ્સ મુક્ત ઊર્જા સમીકરણ આપણે વાપરીએ તો ગિબ્સ મુક્ત ઊર્જા સમીકરણની અંદર આપણે જોઈએ તો ડેલ્ટા જી ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એચ બરાબર જી એટલે ગિબ્સ મુક્ત ઊર્જા બરાબર ડેલ્ટા એચ એટલે એન્થાલ્પી ટી એટલે ટેમ્પરેચર અને ડેલ્ટા એસ એટલે આપણે શું થશે એન્ટ્રોપી તો અહીંયા પણ એન્થાલ્પી કેવી જ મળશે અહીંયા મળે છે ઋણ બરાબર અને અહીંયા માઇનસ જ છે તો હવે આપણે જોઈએ તો એન્ટ્રોપી પણ આપણને શું મળશે શું મળે છે ઋણ મળે છે એટલે અહીંયા આપણે જોઈએ તો ટી ડેલ્ટા એસ નું મૂલ્ય શું થશે ધન તો આપણને ધન મળશે એટલે શું થશે કે ગિબ્સ મુક્ત ઊર્જા છે આપણને શું મળશે ઋણ તો ગિબ્સ મુક્ત ઊર્જા છે આપણને જ્યારે ઋણ મળે ઋણ છે એ મળશે ત્યારે શું થશે પ્રક્રિયા છે બરાબર એ આપમેળે થશે સ્વયંસ્ફુરિત થશે તો શું થશે ત્યારબાદ આપણે વાત કરીએ તો ડેલ્ટા જી જ્યારે ઝીરો મળશે ત્યારે પ્રક્રિયા છે સંતુલન સ્થિતિમાં છે બરાબર હવે આપણે વાત કરીએ કે અતિશોષણની ક્રિયામાં છે ડેલ્ટા એચ અને ડેલ્ટા એસ એટલે કે એન્થાલ્પી અને એન્ટ્રોપીનું મૂલ્ય છે આપણે શું જોવા મળશે ઘટતું તો સૌપ્રથમ છે આપણે એની અંદર શું જોવાનું છે અતિશોષણની ક્રિયામાં મિકેનિઝમમાં તો આપણે અતિશોષણ છે એ કઈ રીતે થાય છે ખાલી એ સમજવાનું છે અંદર તમારે શું સમજવાનું છે કે અતિશોષણ છે આપણને કઈ અતિશોષણની અંદર શું થાય છે તો સૌપ્રથમ અતિશોષણના પહેલા પોઈન્ટમાં શું આપણે લખ્યું હતું આપણે ફરીથી એકવાર જોઈ લઈએ પહેલો પોઈન્ટ કે સપાટી પર અણુઓ શું હશે અસંતુલિત બીજા પોઈન્ટમાં જોઈએ તો જથ્થામાં રહેલા કણો શું હશે સંતુલિત શા માટે સંતુલિત હશે કે આજુબાજુના અણુ પરમાણુઓ છે બરાબર સમાન રીતે ઘેરાયેલા હશે બરાબર તો શું હશે સંતુલિત ત્યારબાદ આપણે ત્રીજો પોઈન્ટ કહીએ તો અસંતુલિત હશે બરાબર મારી પાસે જોબ ન હોય કદાચ તો શું કરું હું બધે છે તપાસ કરું કે જ્યાંથી મને સારી રીતે જોબ મળી જાય હું જોબ મેળવવાનો પ્રયત્ન કરું બરાબર એ જ રીતે શું છે અસંતુલિત તો એ સંતુલન સંતુલિત થવાનું ટ્રાય કરશે એટલે કે બહારના અણુઓને શું થશે પોતાના પર એટ્રેક્ટ કરશે બરાબર તો શું થશે કે અસંતુલિત અણુ બહારના અણુઓને આકર્ષ બરાબર ત્યારબાદ આપણે વાત કરીએ ચોથા પોઈન્ટમાં તો ચોથા પોઈન્ટની અંદર છે
આપણે શું વાત કરીએ કે આપણે ગિબ્સ મુક્ત ઊર્જા સમીકરણ લીધું તો એની અંદર કોઈ પણ પદાર્થ છે તો જ્યારે છે બંધ બનશે જ્યારે બંધ તૂટે ત્યારે શું થશે ઊર્જા મુક્ત થશે જ્યારે બંધ છે એ તૂટશે ત્યારે શું થશે ઊર્જા મુક્ત થશે ઊર્જા મુક્ત થશે એ પ્રક્રિયા કેવી છે ઉષ્મા શેપક પ્રક્રિયા ઉષ્મા શેપક પ્રક્રિયા છે ઉષ્મા શેપક પ્રક્રિયા માટે શું છે એન્થાલ્પી કેવી છે ઋણ અધિશોષણ દરમિયાન વાયુમય ગણો છે શું થશે વ્યવસ્થિત રીતે ગોઠવાશે એન્ટ્રોપી કેવી થશે ઘટશે એટલે કે ઋણ હવે આપણે મૂકીએ તો શું થશે ડેલ્ટા જી નું મૂલ્ય કેવું મળશે આપણને ઋણ ત્યારબાદ આપણે જોઈએ ડેલ્ટા જી નું મૂલ્ય ઝીરો મળે ત્યારે શું થશે સંતુલન સ્થિતિમાં આવશે જ્યારે ઋણ મળશે ત્યારે પ્રક્રિયા છે સ્વયંસ્ફુરિત લાગુ પડતું બળ એકબીજાથી સંતુલિત હોય છે અધિશોષકના કણો વચ્ચે લાગુ પડતું બળ શું થશે સંતુલિત હશે પણ સપાટી પરના કણો બધી બાજુએથી તેમના પ્રકારના પરમાણુ વડે ઘેરાયેલા હોતા નથી બરાબર એટલા માટે શું થશે બહારના અણુઓને પોતાના પર એટ્રેક્ટ કરશે ત્યારબાદ આપણે જોઈએ કે અધિશોષિતના અણુઓને આકર્ષવા માટે જવાબદાર એટલે અધિશોષિત અણુઓને શું કરશે પોતાની તરફ આકર્ષશે ત્યારબાદ આપણે જોઈએ આ છે તમારે લખવાની જરૂર નથી પણ તમારી સમજ માટે કે કોઈ પણ બંધ તૂટશે ત્યારે શું થશે ઊર્જા મુક્ત થશે એટલે આ છે તમારે આ લખવાની જરૂર નથી ડાયરેક્ટ છે તમારે આ જ લખવાનું છે ખાલી સમજણ માટે છે ત્યારબાદ આપણે જોઈએ કે એન્થાલ્પી અને એન્ટ્રોપી છે કઈ રીતે આપણને ઘટતી જોવા મળે છે ત્યારબાદ આપણે જોવાનું છે કોઈ પણ પ્રક્રિયાને સ્વયંસ્ફુરિત થવા માટે ઉષ્મા ગતિય શાસ્ત્રની જરૂરિયાત છે આપેલ તાપમાન અને દબાણે છે ડેલ્ટા જી ઋણ હોવી જોઈએ થેન્ક યુ